સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં આજે ડોક્ટરોની હડતાલ ચાલુ થઈ છે. ત્યાં બીજી બાજુ સફાઈ કર્મચારીઓ હડતાલ પર ઉતરી ગયા છે. પગાર વધારો અને સરકાર દ્વારા અપાતી સુવિધાઓ આપવાની માંગ સાથે સૂત્રોચ્ચાર અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ડોક્ટરો અને સફાઈ કર્મચારીઓની હડતાલને પગલે સિવિલમાં આવતા દર્દીઓ અને તેમના પરિવારજનો હેરાન પરેશાન થઈ ગયા હતા. સફાઈ કર્મચારી આરએમઓ ઓફિસની બહાર રોડ પર બેસી વિરોધ નોંધાવી રહ્યા હતા. કર્મચારીઓ હડતાલ પર ઉતરી જતા તંત્ર દોડતું થઈ ગયું હતું. સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં આજે રેસિડેન્ટ ડોક્ટરો સુરક્ષા મામલે હડતાલ પર ઉતર્યા છે, જેને પગલે દર્દીઓ પરેશાન છે. ત્યારે બીજી બાજુ ત્રીજા અને ચોથા વર્ગના કર્મચારીઓ પણ પોતાની માંગને લઈ હડતાલ પર ઉતરી ગયા છે. સિવિલમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા ત્રીજા અને ચોથા વર્ગના કર્મીઓને પગાર ચૂકવવામાં વિલંબ કરવામાં આવતો હોવાની રાવ અવારનવાર ઉઠી હતી અને ઘણી વખત વિરોધ પ્રદર્શન અને હડતાલ થયા છે, પરંતુ સમસ્યાનું નિવારણ કરી દેવામાં આવશે તેવી બાંહેધરી સાથે મામલો દબાવી દેવામાં આવતો હોય છે. ત્યારે આજે ફરીવાર ત્રીજા અને ચોથા વર્ગના કર્મચારીઓએ વિરોધ પ્રદર્શન કર્યું છે. પગાર વધારાની માંગ સાથે વિરોધ કરવામાં આવ્યો છે. આ સાથે સમયસર પગાર આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. 1-5 તારીખ સુધીમાં પગાર ચૂકવી આપવાની બાંહેધરી બાદ પણ પગાર સમયસર મળતો ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ સાથે જ આ મહિનાની તારીખ 16 થઈ ગઈ છે, છતાં પગાર મળ્યો ન હોવાની રાવ કરી હતી. આ સાથે કર્મચારીઓએ જણાવ્યું હતું કે અમને વખતો વખત યુનિફોર્મ બાબતે ટકોર કરવામાં આવે છે, પણ અમને આઈ કાર્ડ આપવામાં આવતા નથી. ક્યારેક કોઈક નકલી કર્મચારી બનીને કોઈ વસ્તુ ચોરી જાય તો અમારા બધાનું નામ ખરાબ કરે અને અમારી સાથે હોસ્પિટલની નર્સો દ્વારા ટોર્ચર કરવામાં આવે છે અને અણછાજતું વર્તન કરવામાં આવે છે અને અમને હેરાન કરવામાં આવે છે, જેથી તાત્કાલિક ધોરણે આ તમામ અત્યાચારો બંધ થાય અને સરકાર દ્વારા મળતી તમામ સુવિધાઓ અમને આપવામાં આવે. અત્રે ઉલ્લેખનીય છે કે નવી સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ દ્વારા સફાઈ કર્મચારીઓને ઉડાવ જવાબ આપવામાં આવ્યો હતો. તમારે તમાશો કરવો છે, તમે શું ઈચ્છો છો, ત્યારબાદ તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ ત્યાંથી પણ જતા રહ્યા હતા. સફાઈ કર્મચારીઓ કામ પર ગયા નહોતા, તેથી આરએમઓ ઓફિસ સહિતના સિવિલ હોસ્પિટલના અધિકારીઓ સફાઈ કર્મચારીઓને સમજાવવા માટે પહોંચી ગયા હતા. આ સાથે જ કોન્ટ્રાક્ટરોને પણ તેમની સામે ઉપસ્થિત કરવામાં આવ્યા હતા. બ્યુરો રિપોર્ટ, H24 ન્યૂઝ, સુરત.